ઉતારાઓ જે એક હાસ્ય નિબંધ છે એના વિશે વાત કરવાના છે. સૌ પ્રથમ એના લેખકની વાત કરીએ તો જેના લેખક છે નટવરલાલ મૂંચ, એમનો જન્મ ગોંડલ જિલ્લામાં થયેલો છે અને ત્યાર પછી તે ભાવનગર જિલ્લામાં કાર્યરત બન્યા છે. દક્ષિણામૂર્તિ લોક ભારતી સંસ્થા સણોસરા જે આવેલી છે ત્યાં આંબલામાં આવેલી સંસ્થા ઘરશાળા ત્યાં આગળ તેમણે ઉપનિયામક સુધીની કામગીરી બજાવેલી છે. એટલે તેમનું જીવન કેવું હશે તેના વિશે આપણને ખ્યાલ આવી જાય છે. મુખ્યત્વે તેમણે હાસ્ય વિશેની વાત કરેલી છે. હાસ્ય નિબંધ કે જેની અંદર સમાજમાં જોવા મળતી માણસની નબળાઈઓ અને એના ઉપર એક કટાક્ષ રૂપે હાસ્ય કરી અને લેખક જે વાત રજૂ કરે છે એ હાસ્યની વાત કરેલી છે. લેખકે સરસ એવી રચનાઓ કરેલી છે. તે ઉપરાંત તેમણે જ્યોતિન્દ્ર દવે જે હાસ્ય લેખક હાસ્યના લેખકમાં બહુ સારું નામ કમાઈ શક્યા છે. ગુજરાતી સાહિત્યમાં જ્યોતિન્દ્ર દવે હાસ્ય વિશેની ઘણી બધી વાતો કરી અને લોકોમાં જાગૃતતા લાવવાનો પ્રયત્ન કર્યો છે એવા ઉત્તમ લેખકનો એવોર્ડ નટવરલાલને પ્રાપ્ત થયેલો છે. એ ઉપરાંત દર્શક એવોર્ડ પણ તેમને મળેલો છે. એનાથી પણ એને નવાજવામાં આવેલા છે. એટલે જીવન પણ એનું સરળ સાદું અને સંયમી જીવન હતું. વિદ્યાર્થીમાં જાગૃતતા લાવવાનું હતું. એ ઉપરાંત તેમની લેખન એની કલમ દ્વારા કલમની શક્તિ દ્વારા પણ લેખકે સરસ એવી જાગૃતિ લાવવાનો સમાજમાં પ્રયત્ન કરેલો છે. આ પાઠ છે એ પણ બહુ સારો છે. વાંચો તો મજા આવી જાય પણ તેમ છતાં આપણને સમજ હોય પણ એવી વાતો છે કે જે આપણે બધાએ જ અનુભવ કરેલી હોય. એવું કોઈ નહીં હોય કે જેને આવો કંઈ ને કંઈ જીવનમાં અનુભવ ન થયો હોય. નાના હોય કે મોટા હોય બધાને આ વસ્તુનો અનુભવ થયો. ઉછીનું માંગણ તમે જુઓ તો આપણી આસપાસ રહેતા એ આપણા પાડોશી હોય, આપણું મિત્ર વર્તુળ હોય કે કોઈ પણ હોય, એને બધાને કંઈક ને કંઈક કોઈક માણસ એવું હશે કે જેને વારંવાર બીજાની વસ્તુ જ વાપરવાનો શોખ હોય છે. વારંવાર તે બીજાની વસ્તુઓ માંગ્યા કરતા હોય છે અને પછી જ્યારે એક વખત તમને વસ્તુ લેવાની ઈચ્છા થઈ જાય ને પછી તમે એ પણ વિચાર ના કરો કે કેવી વસ્તુ મગાય અને કેવી ન મગાય. ઘણા લોકો તો એટલી મર્યાદા છોડી દે છે કે કેટલી કિંમતી વસ્તુ છે એ પણ એ જોતા નથી. એ ચા ખાંડથી માંડીને દૂધ કે ઘર વપરાશની ચીજ વસ્તુ કે પછી કોઈ પણ વસ્તુ ટુ વ્હીલ ફોર વ્હીલ કે પછી સોનાના દાગીના સુધી માંગવામાં એ હિચકિચાટ અનુભવતા નથી. એવા સરસ મજાના પોતાના જ જીવનમાંથી એને પોતાના પડોશીનું ઉદાહરણ આપીને લેખકે અહીંયા એના ઉપર કટાક્ષ કર્યો છે. સરસ મજાનું છેલ્લે કે એવું સરસ હાસ્યરૂપી ઉદાહરણ આપ્યું છે કે એક ઊંચી ડોશી તરીકે પ્રખ્યાત થઈ ગયેલી એક માં કે જેણે પોતાનું આયુષ્ય પણ એ ઊંચીનું માંગી લીધેલું. આવી બધી વાતો સાથે લેખકે અહીંયા આગળ માણસની અંદર બીજાની વસ્તુ વાપરી અને શોખ પૂરો કર્યો અને તેમ છતાંય એના મનની અંદર જરાય તેનો હિચકિચાટ નથી હોતો. જાણે એની ઉપર પોતાનો જ અધિકાર છે, એના માટે જે વસ્તુ સર્જાયેલી છે, એના માટે જે વસ્તુ લેવાયેલી છે, એવો અધિકાર સાથે એ બેપરવાઈથી આ વસ્તુ માગી લે છે અને એને પોતે એનો ઉપયોગ પણ કરે છે. વળી જો એને કંઈક નુકસાન થાય તો લાવનારનો માં તો કહે છે કે તમે નબળી ગુણવત્તાવાળી વસ્તુ ખરીદો છો એટલા માટે આવું થયું છે એમ કહેતા પણ એને શરમ આવતી નથી. સ્વાભાવિક જ છે, કોઈ વ્યક્તિ ઊંચીનું ક્યારે માગી શકે? કોઈ વ્યક્તિ છે એ બીજા પાસેથી વસ્તુ ક્યારે માગી શકે કે જ્યારે કે એના અંદર એવો શરમ જેવો વિચાર પણ સુધા આવતો નથી. એવી સરસ સરસ વાતો આ પાઠની અંદર લેખકે કરી અને એક હાસ્ય ઉપજાવવાનો પ્રયત્ન કર્યો છે અને સરસ એક મેસેજ મૂકેલો છે આ પાઠની અંદર કે માણસની મનોવૃત્તિ એટલી નબળી પડી ગઈ હોય છે કે બીજાની વસ્તુથી પોતાના ઘરનું ભરણ પોષણ કરતા પણ એ જરાય વિચાર કરતા નથી. એટલે હંમેશા વસ્તુ કોઈક વખતે માંગે તો પણ આપણે વિચાર કરવો જોઈએ અને કેટલી હદ સુધી કેવી વસ્તુ મગાય એની પણ સમજણ માણસમાં હોવી જોઈએ. એ વાત ચોક્કસપણે લેખક અહીંયા આગળ સમજાવવાનો પ્રયત્ન કરે છે. વિશેષ આપણે અભ્યાસમાં ધ્યાન આપી, પાઠમાં ધ્યાન આપી અને એના વિશે ચર્ચા કરી. સામાન્ય માન્યતા એવી છે કે માનવ જીવનમાં શોષણ માત્ર આર્થિક ક્ષેત્રમાં જ ચાલે છે. શોષક શોષિતના દ્વંદ્વ માત્ર આર્થિક ક્ષેત્રમાં જ જોવા મળે છે. આ માન્યતા સાચી નથી. માનવ જીવનના બીજા પાસાઓમાં પણ નિરંતર શોષણ ચાલે છે.
ત્યાં પણ શોષક અને શોષિતના દ્વંદ્વ જોવામાં આવે છે. ઓછીનું માંગનારા અને ઓછીનું આપનારા એ આવું એક શોષક અને શોષિત દ્વંદ્વ છે. આ વિભાગ નૈસર્ગિક અને અફર છે. શોષક શોષક જ રહે છે અને શોષિત શોષિત જ રહે છે. માંગનાર અને આપનાર એને લેખકે શોષક અને શોષિતની વાત કરી છે. શોષક કે જે સદાય શોષાતો રહે છે અને શોષિત જે હંમેશા ઓછીનું માંગીને પોતાના જીવનની જરૂરિયાતો પૂરી કરે છે. દ્વંદ્વ એટલે બંને વચ્ચે ચાલતું યુદ્ધ, એ માનસિક બાબતની વાત કરે છે કે આ એક નૈસર્ગિક એક કુદરતી બાબત બની ગઈ છે કે જે અફર છે કોઈ દિવસ ફરતી નથી. એવું નથી કે આર્થિક બાબતમાં જ અસર થાય છે, માણસ પૈસા જ ઉછીને માગે છે એવું હોતું નથી, પણ નિરંતર આ માનવ જીવનમાં જોવા મળતી બાબતો છે અને દરેક ક્ષેત્રમાં આ શોષક અને શોષિતનો દ્વંદ્વ છે એ આપણે અનુભવી શકીએ છીએ. ઓછીનું માંગનારાઓ લગભગ અપરિગ્રહ પણ યાચક વૃત્તિવાળા, દુષ્ટ, નિર્લજ અને બેદરકાર હોય છે. ઓછીનું માંગનારા શોષકો પરોપજીવી વનસ્પતિ માફક પોતે ઓછીનું માંગવા સિવાયની બીજી કશી તકલીફ લીધા વિના બીજાને ભોગે જીવનારા હોય છે. સવારથી સાંજ સુધીમાં સેંકડો ચીજોની તેમને જરૂર પડે છે, પણ તે બધી જ તેઓ ઓછીની માગીને ચલાવે છે. મીઠા મરચાથી શરૂ કરી ઘી કે એલચી કેસર સુધીની અસ્થાયી ચીજો અને ટાંકણીથી શરૂ કરી કેમેરા કે રેડિયો સુધીની રાજ તેઓ આપણી પાસે નિસંકોચ ઓછીની માગી શકે છે. તે પાછા લાવવાની જવાબદારી પણ આપણા માથે જ રહે છે અને તે પણ પાછા માગે ત્યારે મળે તેમ નહીં. 10-12 આટા તો તેઓ આપણને ખવરાવે છે અને અધીરા જીવના કહે તે તો લાભમાં. દુનિયામાં જેમ સંત પુરુષો ગણ્યા ગાંઠ્યા જ હોય છે, તેમ ઓછીનું લઈ જનારાઓમાં અસ્થાયી વસ્તુ સારી જાતની લીધી અને તેટલી જ અને સ્થાયી રાજ ભાંગ્યા તોડ્યા વિના તેવી ને તેવી હાલતમાં વગર માગે ટાણાસર આપી જનાર વિરલ જ હોય છે. ઓછીનું માંગનારો અપરિગ્રહ અને યાચક જેવા હોય છે, જે કશી વસ્તુઓનો સંગ્રહ નથી કરતા અને એક યાચક વૃત્તિથી જ એ માંગતા હોય છે. એને કેવા કહે છે, એકદમ દુષ્ટ છે, નિર્લજ્જ છે, તો જ માગી શકે ને. કોઈકની પાસે માંગવા આપણે કેટલો બધો સંકોચ થતો હોય છે, એટલે કે એ બેદરકાર હોય છે, નિર્લજ્જ હોય છે, એને શરમ હોતી જ નથી અને પરોપજીવી જેવા હોય છે. જેમ પરોપજીવી વનસ્પતિ છે બીજાના આશરે જ એ વિકાસ પામતી હોય છે, એમ જ આ લોકો પણ બીજાના આધારે જ પોતાના જીવનની જરૂરિયાતો પૂરી કરી લેતા હોય છે. કોઈ પણ પ્રકારની લોભ, સેંકડો ચીજોની જરૂર પડે એના જીવનમાં, એ મીઠા મરચાથી લઈને કોઈ પણ વસ્તુ હોય કે પછી નાનામાં નાની પેન્સિલ કે ટાંકણીથી લઈને કેમેરા સુધીની મોંઘી વસ્તુ હોય તો પણ બીજા પાસે યાચના કરતાં એને જરાય શરમ આવતી જ નથી. અને વળી એ પછી સમય આપણને મળી જાય એવું કહી શકાય નહીં. આપણે એના ઘરે જવું પડે, 10-12 વાર માગવું પડે અને આપણી જ વસ્તુ આપણે લેવા જઈએ ને તો એ મનમાં એ આપણને શું કે, બહુ ટૂંકા જીવના છે, વારંવાર કોઈ દી એની વસ્તુ ન લેવાય, લાવીએ તો વારંવાર લેવા આવે છે. અને વળી એ સાજી નરવી આપણને મળી જાય એ પણ ન કહી શકાય. જો તૂટી તો પણ આપણો વાકો ભાઈ, તમે હલકી ગુણવત્તાની વસ્તુ લાવો છો એટલે તમારી આ વસ્તુ તૂટી ગઈ, એમાં એનો તો પાછો ક્યાંય વાંક આવે જ નહીં. આવી મનોવૃત્તિ એના હોય છે. જેમ સંત પુરુષો દુનિયામાં બહુ ઓછા હોય છે, આડંબરી સંતોનો પાર નથી, પણ સાચા સવિરલ સંત બહુ ઓછા હોય છે. એવી જ રીતે કોઈ વસ્તુ લઈ જાય અને એ સમય આપણને તરત વાપરીને પાછી આપી જાય અને જેવી પરિસ્થિતિમાં લઈ ગયા છે એવી જ પાછી આવે એવી વ્યક્તિ પણ ખૂબ જ ઓછી હોય છે. ઓછીનું માંગનાર ઓછીનું આપતા નથી. ક્યારેક ભૂલે ચૂકે આપણે તેમની પાસે કંઈક ઓછીનું માંગવા જઈએ ત્યારે અચૂક એમનું દૂધ બગડી ગયું હોય કે વપરાઈ ગયું જ હોય છે, ચા ખાંડ સવારે જ ખાલી થઈ ગયા હોય છે, ઘી તો તેઓ આજે જ આપણી પાસે માંગવા આવવાનો વિચાર કરતા હોય છે, ઓછીના રૂપિયા તો શું એક નવો પૈસો પણ ઘરમાં હોતો નથી, અને ચપ્પુ કે ખાણી દસ્તો કે ભૂકાઈ ગયેલા જ અને રોકાયેલા જ હોય છે. જ્યારે આપણને એમ થાય કે એ વારંવાર આપણા ઘરેથી લઈ જાય છે તો આપણે એના ઘરેથી આ તો લઈ આવવું છે, કોઈ દિવસ ખાવીને ન જાય. તમને એના ઘરે માગવા જાઓ એટલે એની કે ને હોઠા જા તો ઉતર જાય છે, આપણે ગુજરાતીમાં કહેવત છે. એવી જ રીતે એની પાસે એટલા સરસ જવાબ હોય ને, કંઈક માગવા જાય કે આજે આપણને તે ખાડું થોડું એના ઘરેથી આપણે આજે દૂધ લઈ આવ્યું, એટલે તમે લેવા આજે જ મારું દૂધ બગડી ગયું, ચાકણ અરે હમણાં જ લેવા જવાની છું મારે, ખલાસ થઈ ગયા, ઘી લેવા જઈ
લે હું તો તમારા ઘર લેવા માટે નહીં, સામે આપણને લેતા પડે, આપણી પાસે માંગવાની ઈચ્છાઓ રાખે. આવી રીતે તમે કોઈ વસ્તુ એની પાસેથી મેળવી ન શકો. ચપ્પુ માંગો, ખાઈની દસો માંગો, કે હું કઈ ગયા છે, મળતા જ નથી, હું ક્યાં નહીં ગોતું છું, આવા જવાબ એની પાસે તૈયાર જ હોય. એટલે તમે પૈસા તો શું, એક નવો પૈસો પણ એની પાસેથી મેળવી શકો નહીં. આમ જે આપણા ઘરે વારંવાર માંગવા આવે છે એની પાસેથી તમે કોઈ દિવસ કઈ મેળવી શકો નહીં. ઉછીનો માંગનારાઓની દુષ્ટતાનો એક દાખલો આપો. અમારા પાડોશીમાં એક લવંગી બેન રહેતા હતા. અમારા ઘરમાં ટ્રંક પેટી વગેરે રાખવા માટે લોખંડના સારા મજબૂત સ્ટેન્ડ છે. લવંગી બહેનને નજર તે પડ. એક દિવસ મારી પત્નીને કહે, બહેન આ તમારા લોખંડના ઘોડા ઉછીના વાપરવા અમને આલું, તમારે જોઈએ તો બદલામાં હું તમને ઈટો આલું. કહો કેવી દુષ્ટતા, તમારા ઘોડા સામે મારા વધેડો રાખો. મારી પત્નીના મનમાં આશ્ચર્ય અને ગુસ્સાના ભાવો જાગ્રત થયા, પણ આખરે સંયમ રાખી તેણે શાંતિથી કહ્યું, લવંગી બેન અમે અમારા ઘોડાથી રોડવી લેશું, ઈટો ભલે તમારી પાસે જ રહે. વિચારો, એક નિર્લજ્જ વાત કેવી રીતે, એક દુષ્ટતા સ્વાભાવિક જ છે, એવો જ શબ્દ વાપરવાનું મન થાય. એમના પાડોશમાં રહેતા એક બેન છે, એ એક દિવસ એમના ઘરે રાખે છે, તો વસ્તુ રાખવા માટેનો લોખંડનો જે ઘોડો આવે છે ને એ એમના ઘરે હતો. એ જોઈને એ કહે છે, અરે વાહ તમારી પાસે તો સામાન રાખવા માટેનો કેવો સરસ ઘોડો છે, મને બહુ ગમ્યો, એક કામ કરો મને આ ઘોડો વાપરવા આપો ને, તમારે જોતું હોય કે સામાન મૂકવો હોય તો થોડી ઈંટો આપો, તમે ઈંટો ગોઠવીને એની ઉપર સામાન મૂકી દેજો. એટલે વિચાર કરો, એને સારી વસ્તુ જોઈ છે ને ઈંટો આપવાનું, તો એનો ઉપયોગ તમે જ કરી લો, પણ એવો વિચારી એને ના આવે, ગમે તે માગી જ લેવાનું. એટલે એ કહે છે કે ભાઈ ના ના મારે ઘોડાના બદલામાં ગધેડો જોતો નથી. એ એવું થયું ને, તો ઘોડાની સામે ગધેડા આપવાની જ વાત થઈ ને, કે મારે એની જરૂર નથી. ગુસ્સો તો ઘણો આવ્યો, પણ તેમ છતાંય સંયમ રાખી અને શું કહે છે, ના હું આનાથી ચલાવી દઈશ, તમે તમારી ઈંટો તમારી પાસે જ રાખી લો. ઉછીનો માંગનારાઓની નજર ગીધ જેવી હોય છે. ગીધ જેમ તાજા મરેલા જાનવરને સૌ પહેલું ભાળે છે, તેમ આડોશી પાડોશીના ઘરમાં કોઈ નવી ચીજ વસ્તુ આવે કે તરત તે આવા ઉછીનું માંગનારી નજર સર્વપ્રથમ પડે છે. તેઓ એમ જ માનતા હોય છે કે વસ્તુ તમને પોતાના માટે જ આવી છે. ગીધુભાઈ મેનાબેન દંપતી ઘણા વર્ષો સુધી અમારા પાડોશીમાં રહ્યા. એમનું ખરેખર સજોડું હતું, કારણ બંને ઉછીનું માંગી જીવનારા શોષક વર્ગીય પ્રાણી હતા. તેઓ રોજ અમારે ત્યાં 10-20 વાર કંઈ ને કંઈ ઉછીનું માંગવા આવે છે. કોઈ નવી વસ્તુ, કાંઈ નવું રાજ મેં ખરીદ્યું હોય તે તેઓ તુરત જ જુએ ને બોલી ઉઠે, સારું થયું લો, અમારે આના વિના ઘણી આપદા પડતી હતી, હવે કામનું સુખ થઈ ગયું. અત્યારે અમારે ત્યાં એક પણ નવી વસ્તુ એવી નહીં આવી હોય કે જેનો પ્રથમ ઉપયોગ, જેનો ઉદ્ઘાટન વિધિ આ દંપતીએ નહીં કર્યો હોય. આજ અમારી પાસે અમારી જરૂરિયાત કરતાં બમણા દાદાણા, મરી મસાલા, સાધન સામગ્રી અને રાજ રચેલું છે, તે અમારા આ પાડોશી દંપતીને આભારી છે. તેઓ પાડોશમાં રહ્યા ત્યાં સુધી અમે તેમને માટે દરેક ચીજ વસ્તુ લાવી સાચવનારા ટ્રસ્ટીઓ જ રહ્યા. તેઓ જે કંઈ ઉછીનું લઈ જાય તે કંઈ મળે તો પાછું આપી જ જાય જ નહીં, તેથી કેટલીક વસ્તુ અમારે તેમની ગણતરીને વધારે જ લાવવી પડતી. જો તેમ ન કરતા તો એવા કેટલાય પ્રસંગો આવતા જ્યારે અમારી વસ્તુઓ એ લોકો ઉછીના લઈ જતા અને ખરે ટાણે અમે તેના વિના ઠઠ્યા રહેતા. આ કારણથી આજે અમે પૂર્વ પરિગ્રહ જ નહીં પણ બેવડા પરિગ્રહવાળા થઈ ગયા છીએ. અમારી પાસે બે કુટુંબોને ઉપયોગમાં આવી શકે તેટલા ઘણા મરી મસાલા, ગાદલા ગોદડા, ઠામ વાસણ અને પેન ઘડિયાળ સુદ્ધા છે, પણ મને લાગે છે કે આ હકીકત મેં કહી દીધી તે ભૂલ કરી. મને ભય લાગે છે કે આપણા સમાજમાં ઠેર ઠેર વસતા ઉછીનું માંગી જીવનારા પરોપજીવીઓ મને ખાસ પત્ર લખી અલબત્ત પાડોશી પાસેથી પોસ્ટકાર્ડ ઉછીનું માંગીને કે પછી નોટપેડ મારી પાસેથી આ બધી વસ્તુ ઉછીની માંગશે. ખેર થયું તે થયું, ઉછીને માંગનારી નજર ગીધ જેવી હોય છે. આ વ્યક્ત ખાસ યાદ રાખજો. ગીધ કેમ, જેમ ગીધ છે એ કોઈ પણ પશુ કે પ્રાણી મૃત્યુ પામેલું હોય એની નજર પહેલા પડી છે, એ બાદ જેવી નજર જેને કહેવાય છે ને, એ બધી જ વસ્તુ એને આંખમાંથી છૂપે તે રહેતી નથી. આમ જે ઉછીનું માંગનાર હોય છે એને ખબર જ હોય, તમે એની પાસે ખોટું ન બોલશો કેમ કે એ કામ જ એવું,
આપણા ઘરમાં ક્યારે કઈ વસ્તુ આવ્યા શું આવ્યા વાત વાત મેં આપણને પૂછી લેને આપણે એનો જવાબ દઈ દીધો હોય તોય આપણને ખબર હોતી નથી કે આજે આ વસ્તુની માહિતી આપણે એને આપી દીધેલી છે એનો એ ઉદાહરણ આપે છે એની બાજુમાં જ રહેતા મેના બેન અને ગીજુભાઈ આ એક દંપતિ કે જે એની બાજુમાં રહેતા બંને સજોડું શું કામ કારણ કે બંને બહુ જ માગવાની ટેવ બધું માગી માગીને જ પોતાનું જીવન પૂરું કરે અને એટલા માટે છે લેખક કે એ અમારા ઘરની અંદર 10-20 વખત વસ્તુ લેવા ન આવે એવો એક પણ દિવસ જાય નહીં એટલી બધી વખત એની જરૂર વસ્તુની જરૂર પડે અને બેશરમ રીતે એના ઘરે આવીને માગી જાય એટલે એટલા માટે અમે તો બધી ડબલ વસ્તુ મારા ઘરની અંદર એ અમે એના આભારી છીએ કે ભાઈ અમારે એના માટે થઈને બધી જ વસ્તુ ડબલ લાવવી પડે ખબર જ હોય કે આપણે આ લઈ જઈએ છીએ એને જરૂર પડશે એટલે આપણે તો જોશે થોડીક વધારે જ વાપરો લેખકના ઘરમાં એક પણ વસ્તુ એવી નહીં હોય એ રાચ રચેલું હોય કે કોઈ પણ ચીજ હોય કે જેનું પ્રથમ ઉદ્ઘાટન એ દંપતિને હાથે થયું ન હોય એનો અર્થ શું થયો કે એ કોઈ પણ વસ્તુ આવે તો એને માગવામાં જરાય શરમ નહીં આવીને એ વસ્તુ વાપરે પાછા બેશરમથી કહી દે સારું થયું તમે આ લાવ્યા આના વગર અમને બહુ તકલીફ પડતી તકલીફ પડતી તો આપણે પોતે લઈ આવે એની બદલે શું કહે છે કે અમને એના વગર બહુ મુશ્કેલી હતી કેટલો અધિકારથી વાત કરી શકે બોલો એટલે કે છે આના વગર તમને બહુ તકલીફ પડતી સારું હવે શાંતિથી વાપરી શકશો એટલે લેખક કહે છે કે અમે બેવડા પરિગ્રહ વાળા થઈ ગયા સામાન્ય રીતે એવું કહેવાય કે આપણે જેટલી જરૂર હોય એટલી જ વસ્તુનો સંગ્રહ કરવો જોઈએ બાકી વધારાની વસ્તુનો સંગ્રહ કરાય નહીં પણ તેમ છતાંય એ બેવડા પરિગ્રહ વાળા થયેલા શું કામ કારણ કે ખબર હતી કે કામ વધારે લઈ જાઓ નહીતર એ વસ્તુ વગર ચલાવી લેવું પડશે એ ચપ્પુ હોય કે બીજી કોઈ પણ વસ્તુ હોય ખાવા પીવાના મરી મસાલા હોય કે કંઈ પણ હોય એ માગવા ન આવે ને અધિકારથી ન લઈ જાય એવું બનતું જ નહીં એટલે આ દ્વારા લેખક કટાક્ષ કરે છે કે ભાઈ માણસને માગવાની અંદર જરાય વિચાર સુધા હોતો નથી અને વારંવાર માગવા આવે તો એનો સંકોચ પણ હોતા નથી તો જ એ વ્યક્તિ છે એ આવું માગી શકતા હોય છે તમારા એ આડોશ પાડોશમાં રહેતા હશે એ તમે કોઈક વખત નજર રાખજો તો કોઈ વખત જોજો આવીને કહેશે બે બટેટા હોય તો આપો ને અત્યારે જ ખૂટી ગયા હવે હમણાં મગાવી લેવા છે એમ બે મરચા આપજો એકાદ લીંબુ આપજો ઉનાળામાં લીંબુની બહુ જરૂર પડે આવી કોઈ વસ્તુ વગર ચલાવી નહીં લેવાનું બીજા પાસેથી તરત જ પ્રેમથી માગી લેવાનું જાણે એમનો અધિકાર હોય એ રીતે માગી લેતા હોય છે ઓછીનો માંગનારાઓની એક ખાસિયત એ હોય છે કે તેઓ ઓછીની લીધેલી વસ્તુઓ બે પરવાથી વાપરે છે કારણ કે તે તેમની હોતી નથી અને પછી જ્યારે વસ્તુ ભાંગે તૂટે ત્યારે કાં તો તે વસ્તુનો દોષ કાઢે છે અથવા તો આપણો કાઢે છે થોડા વર્ષો પહેલા નારંગીનો રસ કાઢવાનો નવી જાતનો કાચનો સંચો નીકળેલો અમારા માટે આવો સંચો અને થોડી નારંગી હું લાવી ગીધ દ્રષ્ટિ ગીધુભાઈ અને મીની દ્રષ્ટિ મેનાબેન તે દેખી ગયા તુરંત જ તેમણે કહ્યું હા ને આ શું રસ કાઢવાનો સંચો લાવે લાવો તો જરા જોઈએ તો ખરા કે કેવું કામ આપે છે બે નારંગી પણ ઉછીની આપજો સંચો અને નારંગી લઈ ગયા થોડી વાર ગીધુભાઈ આવ્યા ને કહે ભલા ભાઈ આવો જાપાનીઝ માલ ન લેતા હો તો પેલા સંચા વડે મેનાએ ચમચોક રસ માંડ કાઢ્યો હશે ને ત્યાં તો મેનાના હાથમાંથી સંચો નીચે પડ્યો અને ટુકડે ટુકડા થઈ ગયા હવે બીજો લાવો ત્યારે બ્રિટિશ બનાવટનો લાવજો જોઈએ તો મને સાથે લઈ જજો હું પેલા હાસન કટલરી વાળાને ત્યાંથી સારો અને સસ્તો અપાવીશ મેં કહ્યું ગીધુભાઈ સંચો તો અસલ બ્રિટિશ બનાવટનો હતો પણ મેનાબેનનો હાથ જાપાનીઝ કરો ને ગીધુભાઈ કહે અરે ના રે ના એ તો મને પણ પીસી નાખે એવી છે બાકી સંચામાં તડ પહેલેથી જ હશે દુકાનદારે તમને નુકસાનીનો માલ ફટકાર્યો મેં માલ બરાબર જોઈ તપાસીને જ લીધેલો વગેરે દલીલો નિરર્થક લાગે તેથી હું મૂંગો જ રહ્યો આવી તો અમારી કેટલીય વસ્તુ ઓછીની માંગનારાઓ ટાળી નાખે છે દરેક વખતે વાત વસ્તુનો અને એવી વસ્તુ લાવનાર બદલ મારો હોય છે વાત બીજી એક વાત કરે છે લેખક કે ભાઈ આપણે જ્યારે કોઈ પણ વસ્તુ જ્યારે એમ થાય ને કે આ મારી છે ત્યારે આપણે એને બહુ સાચવીને વાત કરી પણ જ્યારે ખબર પડે ત્યારે આપણી માલિકીની નથી એટલે આપણે વિશેષ એમાં કાંઈ ધ્યાન આપતા નથી બરાબર તમે ઘરમાં જ બેઠા હો તમારા ફળિયામાં હો તમારા ઘરમાં હો તો તમે કેવી રીતે બેસો છો શાંત કોઈ પણ જગ્યાએ કચરો ફેંકો છો એ લેસન કરવા ઘરે બેસો
તો તમે કોઈ દિવસ તમારી પેન્સિલનો છોર કે નીચે પડવા દેજો, તરત મમ્મી આવે અને એમ થાય કે મારું ઘર છે એમ બગાડાય. તો તમારી ગાડી હોય તો તમે કેટલી સાવચેતીથી વાપરો છો, સ્કૂલમાં બેઠા હોય તો તમે આવો ત્યારે બેન્ચની નીચે એકદમ સ્વચ્છ જ હોય અને જાઓ ત્યારે ઢગલો ધૂળ હોય, કેટલી પેનના ઢાંકણાને આતે પડેલું હોય અને બેન્ચ ઉપર તો સરસ પેન્ટિંગ થઈ ગયેલા હોય વર્ષ પૂરું થાય ત્યાં સુધીમાં. કારણ આપણી માલિકી નથી ને, એટલે આપણને એવો વિચાર આવતો નથી કે આપણે આપણી બગાડીએ છીએ. આપણા ઘરમાં રાચરચીલું ફર્નિચર હોય છે ને આવું સરસ પેન્ટિંગ કરીએ છીએ, કરીએ જ નહીં. એ આપણી ઘરની બસ હજી બગડે અને કદાચ થોડી ઘણી થઈ હોય તો એટલે ભૂલમાં થઈ હોય તો સરસ મજાના ડાયલોગ્સ આપણને ઘરમાંથી સાંભળવા મળી જતા હોય. એટલે આ મારા પણાની ભાવના છે. આમ જે વ્યક્તિ ઉછીનું લઈને જાય છે ને એ કોઈ દિવસને એને મારા પણાની ભાવના બીજાની છે ને બે પરવાથી વાપરે, એટલે એ તૂટે કે એ બગડે એ તો ચોક્કસ નક્કી જ હોય છે. સરસ એક ઉદાહરણ આપે છે, ઉપમા પણ કેવી સરસ આપી, ગીધ દ્રષ્ટિ ગીધુભાઈ અને મીની દ્રષ્ટિ મેનાબેન. ગીધ જેવી દ્રષ્ટિ એટલે ગીધુભાઈની સાથે એને ત્રાસ મેળવી દીધો. મીની બિલાડીને ઓળખો છો ને, એની પણ એવી ચાપતી નજર હોય છે એવા મીનાબેન. એક દિવસની વાત છે ત્યારે રસ કાઢવા માટે એના જ્યુસ માટે ના અત્યારે તો ઘણા બધા સારા સારી ટેકનિકવાળા બધા મિક્સર આવી ગયા છે, પણ ત્યારે એક કાચનો સંચો તમારા ઘરમાં ઘણે તમે જોજો હશે, એ ત્યારે નવો નવો નીકળે એટલે એ લઈને આવે છે. હવે આ દંપતીની નજરમાં ચડ્યા વગર એ જ ને રસ કાઢવા માટે સંચો લીધો તો લેખકે થોડી નારંગી પણ લઈ લીધી કે મારે ઘરે જઈને આપણાની ટ્રાય પણ થશે અને આપણે જ્યુસ પી શકશું. એટલે તરત જ કે લે સારું થયું તમે આવો સરસ સંચો લઈને આવે ને, લાવો જોઈએ આપણે જોઈ કેવું કામ આપે છે, લાવો બે ત્રણ નારંગી આપણો ઉછીને તો રસ નીકળશે ને, રસને તો શે નો કાઢો, લઈને ઉપડ્યા ઘરે. હવે એ વસ્તુ કાચની હતી, એ રસ કાઢતા કાઢતા એના હાથમાંથી પડી ગઈ. પડે એટલે સ્વાભાવિક એ ફૂટવાની જ હતી, એનો નાશ લાવ્યા ભેગો જે ઘરમાં તો પહોંચી નહોતી વસ્તુ, ત્યાં જ એનું અસ્તિત્વ એને ગુમાવી દીધું. હવે વધારે પાછી વિશેષતા કેટલી, એ પાછા ગીજુભાઈ એ લઈને આવ્યા, કેવો માલ લઈને આવો છો, કેવી વસ્તુ લ્યો છો, જોતા નથી એમાં પહેલેથી તળ હશે, તમને હાવ નુકસાનીનો માલ ફટકારી દીધો, તમે જાપાનીઝ માલ લઈને આવો છો, સારી ક્વોલિટીનો માલ લેતા હોય તો હાજો પડી ગયો અને તરત ટુકડે ટુકડા થઈ ગયા, એને વાગી ગયો હોત તો આવો વસ્તુ લઈને આવશો. એક તો મફતની વસ્તુ વાપરવી એની ઉપરથી પાછી આપણી ઉપર એની જોબ ઉભી કરવી, હવે લેવા જાવ ને ત્યાં ધ્યાન રાખજો, બધું જોજો, સારી કંપનીનો લાવજો, એવું લાગે તમે હારેલી છે, એટલે ભાઈ તારે જરૂર હોય તો તું જ લઈ આવ. લેખકે એની સાથે મને લજાજી દલીલ કરવામાં સાવ નિર્ણ થતા લાગી, એટલે કે હા મારું તો સારી ક્વોલિટીનો લાવ્યો, વસ્તુ પણ બ્રિટિશ કંપનીની જ હતી પણ મેનાબેનનો હાથ કદાચ જાપાની જ હશે, નારે ના એ તો મને ધોઈ નાખે એવો એનો હાથ છે, સ્વાભાવિક જ છે તમને ધોઈ નાખે તો હંચાની બહુ દશા થાય, તો તમે એને ધોવાય જ જઈને, પણ વસ્તુ એ બધી દલીલો એને યોગ્ય ન લાગતા એ કહે છે કે સારું કંઈ વાંધો નહીં, હવે જે વસ્તુ લાવ્યા છે એ બદલ મારો જ વાંક છે, આવી રીતે વસ્તુ ઘરે પહોંચી પણ નહીં અને ત્યાં જ એ નુકસાનમાં એનો નાશ પણ થઈ ગયો. અમારી ઘણી ખરી ચીજોની માલિકી અમારી, પણ કબજો ગીધુભાઈ દંપતીનો રહેતો, તેઓ જોઈતી વસ્તુ ઓછીની માગી જાય અને પાછી આપી જવાની વાત જ નહીં, પરિણામે જરૂર પડે અમારે તેમને ત્યાં માગવા જવું પડતું, પણ તેનો ઉપયોગ અમે પૂરો કર્યો ન કર્યો ત્યાં તો તેમની ફરી માંગણી આવી જુઓ. અમારું શાક સુધારવાનું ચપ્પુ આ રીતે મોટે ભાગે તેમને ત્યાં જ રહેતું. હવે ચપ્પુ જેવી ચીજની વારંવાર જરૂર પડે છે એટલે અમારે ચપ્પુની અમારી વચ્ચે ઠીક માંગ માંગ રહેતી, આખરે કંટાળીને અમને કંઈક તેમને શરમાવાના ઈરાદે હતી. એક વખત એક નવું ચપ્પુ ખરીદી લાવી મેં તેમને કહ્યું, ગીધુભાઈ મેનાબેન લ્યો આ ચપ્પુ, તમારે અમારી પાસે રોજ માંગવા આવવું પડે તો કરો, એને કરતા મને થયું એક ચપ્પુ બીજું લાવી તમને જ આપી રાખું, હવે આ નવું તમે રાખજો અને પેલું અમે વાપરશું. મેં માન્યું કે આટલું કર્યા પછી તેઓ બંને ભોઠા પડશે અને હાલતા ને ચાલતા ચીજો ઓછીનું માંગવાનું બંધ નહીં કરે તો પણ ઓછું તો કરી જ નાખશે, પણ મારી માન્યતા ખોટી ઠરી. તેમણે લેશ માત્ર શરમાયા વિના કશિયા નાકાની કર્યા વિના ચપ્પુ સ્વીકારી લીધું, કેમ જાણે પોતે જ મગાવ્યું હોય અને હું લાવ્યો હોઉં.
અને મે મને કહ્યું ઠીક કર્યું તમે અમારી એક તકલીફ ઓછી કરી જપ્પુ કે જે ઘરમાં વારંવાર જેનો ઉપયોગ કરવાનો થતો હોય છે એના વિશેનું બીજું ઉદાહરણ લેખકે છે કે ભાઈ વસ્તુની લેવડ દેવડ સતત ચાલુ જ રહે વળી આપણે જોતે ત્યારે ત્યાં લેવા જઈ તો એ આપણને પાછી મળશે જ એવું પણ નક્કી ન કહી શકાય હવે એ મળે હજી તો આપણે વાપરી ન વાપરી ત્યાં પાછી એને જરૂર પડે નહીં લેવામાં એનું એક ઉદાહરણ આપે છે કે ચપ્પુ એટલે આપણા ઘરમાં વારંવાર ઉપયોગમાં લેવાતી વસ્તુ છે એ પણ એ લેવા આવે અને એ પોતે વારંવાર માગે તો એક વખત એને એમ થયું કે આને છે હું નવું લાવીને આપી દઉં એટલે એને શરમ આવશે બરોબર આપણે લઈ આવ્યો હોત તો સારું હતું આપણે વારાખડે લેવા જતા હતા ને એટલે વળી પાછી લેખકે ચોપટી કરી કે ભાઈ તમે વારંવાર લેવા આવવું પડે છે ને એટલે હું તમારા માટે લઉં હાલો એ શરમ આવશે તો આપણે તો વસ્તુ લેવા તો ઓછી આવશે કદાચ ઓછા નહીં આવે તો કંઈક ઓછું તો થશે શરમ તો એને આવશે એવા ઈરાદાથી એક નવું ચપ્પુ લઈ આવ્યો અને એના ઘરે જઈને કહે છે કે તમારે મારા ઘરે વારાખડી લેવા આવવું પડે છે ને એટલે હું તમારા માટે નવું ચપ્પુની ખરીદી કરી રહ્યો છું લેખકે જે વિચાર કર્યો હતો એનાથી તો સાવ જુદી જ વાત આવી સામે આવી એણે શું કીધું સારું થયું તમે લઈ આવ્યા ને અમારાની બહુ જરૂર પડતી હતી તમે અમારું એક મુશ્કેલીને ઓછી કરી નાખી જો મુશ્કેલી જ હતી તો એ તમારે ઓછી કરવાની હતી આવી બાબત દ્વારા એક સામાન્ય ઉદાહરણ દ્વારા લેખક શું કહે છે કે ભાઈ આવી કેટલી બધી વસ્તુ હોય છે કે જે માણસ છે એ જીવનની સાથે વળાઈ રહ્યો છે જે દી ઉગતા ને દી આથમતા સુધી આપણે એની જરૂર હોય તોય ઘણા માણસો છે એ પોતે વસાવાને બદલે એ બીજાની ઉપર જ આધાર રાખતા હોય છે આ બધા સામાન્ય ઉદાહરણો છે એક હાસ્ય ઉદાહરણ કે ચપ્પુ લેવું સંચો તૂટી જવો પણ એવી કેટલી બધી બાબતો હોય છે કે જેનો ઉપયોગ આ પાડોશી છે એ બે પરવાહીથી આપણી પાસેથી કરી લે છે અને એનું નુકસાન થાય તો પણ સામેની વ્યક્તિ ઉપર જ એનો દોષારોપણ કરે છે નિસંકોચ શરમ વગર ભદ્રત એક નિર્લજ લેખકે શરૂઆતમાં જ કીધું કે આ નિર્લજ હોય છે જેને શરમ સંકોચ હોતા જ નથી અને એના વાતને એ પોતે સ્થાયી કરવા માટે થઈને આવા બધા ઉદાહરણો આપે છે અને આપણે આસપાસના સમાજમાં જોઈએ તો કંઈ ને કંઈક આપણને આ વસ્તુ જોવા મળતી જ હોય છે આગળની વાત આગળના જે ઉદાહરણો છે એ આપણે બીજા ભાગની અંદર વાત કરશું આમાંથી તમારે હેતુલક્ષી પ્રશ્ન અને બે માર્કના પ્રશ્નો ખાસ તૈયાર કરવાના છે મોટો પ્રશ્ન તો પૂછાતો નથી પણ તૈયાર કરશું પણ તેમ છતાંય હેતુલક્ષી પ્રશ્ન ખાસ કરીને આ પાઠનો જે સાહિત્ય પ્રકાર છે એની મુખ્ય કૃતિ છે એના પર વિશેષ ધ્યાન આપજો ઓછામાં ઓછા 15-20 હેતુલક્ષી પ્રશ્ન કાઢજો અને પ્રશ્નોના જવાબ તૈયાર કરજો વિશેષ આવતા અંકમાં આપણે જોઈશું.